નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અગર તમે અમારી ચેનલ પર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં આપણે બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા દરેક વિડીયો તમને મળતા રહે. મિત્રો, અત્યારે આપણે અહીંયા અલંકાર વિશે જોવાના છે. ગયા વિડીયોમાં આપણે શબ્દાલંકાર વિશે જોયું. શબ્દાલંકારના ચાર પ્રકાર, જેમાં છે વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર અને આંતરપ્રાસ અલંકાર. આ ચાર અલંકાર વિશે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. અત્યારે આપણે અહીંયા અર્થાલંકારની સમજૂતી અને તેના પ્રકારો વિશે જોઈશું. અર્થાલંકારની સમજૂતી, એના પ્રકાર અને એક્ઝામ્પલ દ્વારા એના જેટલા બી પ્રકાર છે બધાને આપણે સમજીશું અને કઈ રીતે વાક્ય બને એ શીખીશું. અર્થાલંકારમાં 26 પ્રકાર હોય છે. 26 પ્રકારનું તમને નામ જણાવું. એમાં પહેલું છે ઉપમા અલંકાર, પછી બીજું મનોપમા અલંકાર, રૂપક અલંકાર, પછી છે ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર, શ્લેષ અલંકાર, અનન્વય અલંકાર, દ્રષ્ટાંત અલંકાર, અતિશયોક્તિ અલંકાર, સજીવારોપણ અલંકાર, અભ્યુત્તિ અલંકાર, સ્વભાવયોક્તિ અલંકાર, અર્થાંતર ન્યાસ અલંકાર, અન્યોક્તિ અલંકાર, વિરુદ્ધાભાસ અલંકાર, સંસંદેહ અલંકાર, વિનયોક્તિ અલંકાર, ભ્રાંતિ માન અલંકાર, વિષમ અલંકાર, ઉપમેયોપમા અલંકાર, પ્રતિપ અલંકાર, નિદર્શના અલંકાર, વિભાવના અલંકાર ને વિશેષયોક્તિ અલંકાર. આમ ટોટલ 26 અલંકાર અર્થાલંકારમાં છે. પણ આ 26માંથી અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલંકાર છે જે એક્ઝામમાં દર વખતે પૂછાય છે, તો એના વિશે હું તમને જણાવું. તેમાં પહેલું છે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર, શ્લેષ અલંકાર, અનન્વય અલંકાર, દ્રષ્ટાંત અલંકાર, અતિશયોક્તિ અલંકાર, સજીવારોપણ અલંકાર અને અર્થાંતરન્યાસ અલંકાર. આ અલંકારો એક્ઝામમાં ખાસ પૂછાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલંકારો છે. પણ મિત્રો, હું તમને 26 અલંકારની સમજૂતી એક્ઝામ્પલ સાથે આપીશ. હું તમને સમજાવીશ કે કઈ રીતે વાક્યો બને છે અને કઈ રીતે આપણે અલંકારને ઓળખવા. તો મિત્રો, હવે શરૂ કરીએ અર્થાલંકાર વિશે, એની સમજૂતી જોઈએ. તો અર્થાલંકાર શું છે? તો જેમ શબ્દાલંકારમાં પ્રાસની વિશિષ્ટ રચનાને લીધે જે અલંકાર બનતા હતા, એવી જ રીતે અર્થાલંકારમાં અર્થની સમકૃતિ, સાદશ્ય, વિરોધાભાસ કે અતિશયોક્તિપૂર્ણ વર્ણનને લીધે જે અલંકાર બને એવા અલંકારને અર્થાલંકાર કહેવાય. ફરીથી સમજાવું તમને. શબ્દાલંકાર પ્રાસની વિશિષ્ટ રચનાને લીધે બનતા હતા એવા અલંકારનો શબ્દાલંકાર કહેવાય. અને અર્થાલંકારની અર્થની સમકૃતિ, સાદશ્ય, વિરોધાભાસ કે અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરતું હોય તો એવા અલંકારો અર્થાલંકાર બને. આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ છે, હું તમને થોડા એક્ઝામ્પલ બી જણાવું. ઉપમેય અલંકાર, તો ઉપમેય અલંકાર કોને કહેવાય તેને કઈ રીતે સમજીશું? તો સમજીએ, જેની સરખામણી કરવામાં આવે, જેની આપણે સરખામણી કોકની સાથે કરીએ. જેમ કે ઉનાળો જટાળા જોગી જેવો છે, ઉનાળાને આપણે જટાળા જોગી સાથે આપણે સરખાવ્યો છે, જેને આપણે સરખાવીએ છીએ, જેની કોકની સાથે સરખામણી કરીએ છીએ એવા અલંકારને ઉપમેય અલંકાર કહેવાય. હવે એનાથી થોડુંક અલગ ઉપમાન અલંકાર. તો ઉપમાન અલંકાર શું છે? જેની સાથે સરખામણી કરવામાં આવે. મિત્રો સમજો ફરીથી, જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય અલંકાર કહેવામાં આવે. આપણે સરખામણી કરીએ છીએ, સરખામણી કરવામાં આવે અને જેની સાથે સરખામણી કરવામાં આવે એને ઉપમાન અલંકાર કહેવાય. આ ખાસ યાદ રાખજો. આમાં છોકરાઓ, તમે એક્ઝામમાં બહુ જ કન્ફ્યુઝ થાઓ છો મને ખબર છે, તો સમજો કે આપણે કોકની સાથે સરખામણી કરીએ છીએ તો એવા અલંકારને ઉપમાન અલંકાર કહેવાય. કોકની સાથે સરખાવીએ તેને ઉપમાન કહેવાય, અને જેની સરખામણી કરીએ અને ઉપમેય કહેવાય. જેમ જેમ આગળ એક્ઝામ્પલ જોશો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. બસ તમે એની પ્રેક્ટિસ કરતા રહેજો ઘરે. તો ઉપમાનનું એક્ઝામ્પલ જોઈએ. સંસાર અડાબી જંગલ જેવો છે, તો સંસારને આપણે અડાબી જંગલ સાથે સરખાવ્યો, એટલા માટે આ થયું ઉપમાન અલંકાર. તો મિત્રો, હવે આપણે શરૂ કરીશું. આ વિડીયોમાં પણ હું 4 અલંકાર લઈશ. એક જ વિડીયોમાં 26 અલંકાર લઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે.
તો મિત્રો શરૂ કરીએ આપણો પહેલો અર્થાલંકારનો પહેલો અલંકાર ઉપમા અલંકાર વિશે. તો ઉપમા અલંકારમાં છે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી સૂચક જેવા, જેવું, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આ અલંકાર સાદશ્યમૂલક છે. સરખામણી બે ભિન્ન વસ્તુ વ્યક્તિઓ વચ્ચેની હોવી જોઈએ. સમાન વસ્તુઓ વચ્ચેની સરખામણી ઉપમા અલંકાર નથી. યાદ રાખજો મિત્રો, સમાન વસ્તુ વચ્ચેની સરખામણી એ ઉપમા અલંકાર નથી. બે ભિન્ન વસ્તુ હોવી જરૂરી છે. હવે એના અમુક એક્ઝામ્પલ છે આપણે જોઈએ. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. દાદાને વિપુલ વડના ઝુંડ સાથે સરખાયા. બીજો એક્ઝામ્પલ જોઈએ. હો સુખડ સમ ઉર મારું. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. હીરાની કણિકા સમાન તારા. તો મિત્રો, અને ભિન્ન વસ્તુઓ સાથે આપણે સરખાવેલા વાક્યો છે, તો આવા વાક્યોને ઉપમા અલંકાર કહેવાય. તમે ઘરે અને પ્રેક્ટિસ કરજો, બે ત્રણ વખત સમજૂતી જોજો અને ઘરે આના અલગ અલગ એક્ઝામ્પલ જાતે બનાવવાની કોશિશ કરજો. તમને 100% આ ખ્યાલ આવી જ જશે. આગળ જોઈએ મલોપમા અલંકાર. જ્યારે એક જ ઉપમેયને એક કરતાં વધુ ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે મલોપમા અલંકાર બને છે. એક જ વસ્તુને બહુ બધી વસ્તુ સાથે સરખાઈએ આપણે ત્યારે એવા અલંકારને મલોપમા અલંકાર કહેવાય. આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. શ્રુતિ ચિંતનના સુખકાર સમૂહ. શ્રુતિને ચિંતનના સુખકારની સાથે સરખાવ્યું. આગળ જોઈએ કવિ કઈ કોમળ કાવ્ય સમૂહ. કવિને કોમળ કાવ્ય સાથે સરખાવ્યું. કોમળ અને કાવ્ય બે અલગ અલગ વસ્તુ છે, અને બે સાથે સરખાવ્યું. પ્રણય ઉરના સૂચિ હાસ્ય સમૂહ. લાસ્ટ એક્ઝામ્પલ ગ્રહતી નવનીત કરે નવલું. તો મિત્રો, આવા વાક્યો જ્યારે હોય તો એવા વાક્યોને માલોપમાં અલંકાર કહેવાય. રૂપક અલંકાર જોઈએ. આ બી એક્ઝામ્પલ, આ બી એક પ્રકાર છે જે એક્ઝામમાં પૂછાય છે, તને બી ધ્યાનથી સાંભળશો. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા, બે વસ્તુને સરખાઈ દેવામાં આવે, એક સમાન છે એવું કહેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. આ સાદશ્ય અલંકાર છે. જેમ કે હવે એક્ઝામ્પલ જોઈએ. તન ઘોડો મન અસવાર. સિદ્ધ સાધનાની દાસી છે. હુરે હરણીને પીયું મારો પારઘીરે. લો અને ચુંબક વૈજ્ઞાનિક લૈલા મજનુ છે. લો અને ચુંબક વૈજ્ઞાનિક લૈલા મજનુ છે. હવે બે વસ્તુને સરખાવી દીધા છે. લો ચુંબકને વૈજ્ઞાનિકના લૈલા મજનુ સાથે સરખાવી દીધા. હવે તમને સાદી ભાષામાં હું સમજાવું. કોઈ પ્રાણી કે આપણે સમજીએ કે એક કૂતરો એ બીજી કોઈ બિલાડી છે એની સાથે સરખાવીએ છીએ કે બિલાડી કૂતરી જેવો છે કે કૂતરો બિલાડી જેવો છે. આપણે સરખાવી દીધું, સરખામણી કરી. તો એવા વાક્યોને રૂપક અલંકાર કહેવાય. અહીંયા છે તન ઘોડો મન અસવાર. તો ઘોડા અને અસવાર સાથે, તન મન અને ઘોડો અસવાર સાથે સરખાવે છે. સિદ્ધિ સાધનાની દાસી છે. સિદ્ધિ સાધનાની દાસી છે, આપણે સરખાવી દીધું. સિદ્ધિ કોણ છે? તો કે સાધનાની દાસી છે. તો આવા વાક્યો જ્યારે બને તો એવા વાક્યોને રૂપક અલંકાર કહેવાય. હવે અહીંયા આ વિડીયોનો છેલ્લો ઉત્પ્રેક્ષા અલંકાર વિશે જોઈએ. ઉત્પ્રેક્ષા અલંકારની સમજૂતી જોઈએ. જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના જેમાં જાણે રખે શકે તેવા શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવે ત્યારે તેવા વાક્યો ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો મિત્રો, આ બહુ જ ઇઝી છે. તમે અને ઓળખી શકો છો જેમાં જાણે રખે શકે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે એટલે તમારે સમજી લેવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. બરાબર, સમજૂતીમાં એવું કહેવામાં કે જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના, કોઈ વસ્તુને સંભાવના કહીએ, પરફેક્ટ નહીં કે એ જ છે, જેમ આગળ આપણે જોયું કે પરફેક્ટ સરખાઈએ છે એની જેમ આમાં સરખામણી કરવામાં આવે તેવા એવા અલંકારને ઉપમેય અલંકાર કહેવાય. તો ઉત્પ્રેક્ષા અલંકારમાં એક્ઝામ્પલ જોઈએ. હૈયું જાણે હિમાલય. તો હૈયાને હિમાલય સાથે સરખાવીએ છીએ પણ પરફેક્ટ નથી સરખાવતા, હિમાલય સાથે સરખાવીએ છીએ કે હોઈ શકે છે.
લોચન જાણે પદમ પાંખડી, ઉપાડેલા ડગ ઉપર સા લો કેરા મણિકા. તો મિત્રો આવા એક્ઝામ્પલ અગર આવે તો અને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તો મિત્રો આપણે અહીંયા જોયું ચાર અલંકાર વિશે, જેમાં જોયું આપણે ઉપમા અલંકાર, મલોપમા અલંકાર, રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર વિશે. તો મિત્રો આપણે આ બધા અલંકાર જોયા, આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અગર તમારે કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ પૂછવો હોય તો મને કોમેન્ટ કરશો, હું તમને એનો જવાબ આપીશ. અને મેં તમને જેટલા બી એક્ઝામ્પલ સમજાયા એની ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો, આઈ એમ શ્યોર તમને એના જવાબ આવડી જ જશે અને તમે ઇઝીલી સમજી શકશો. હું જાણું છું શબ્દાલંકાર કરતાં અર્થાલંકાર થોડા ટફ છે, પણ પ્રેક્ટિસથી તમે એ આરામથી શીખી શકશો. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.